नबीए नबी थी तालीम हासिल करी, रसूल थी तालीम हासिल करी, अने अंबिया ऊपर तो कम से कम एटलो लाजिम ज हतो के ई जे रसूल नी शरीयत नी तबलीग करे छे, जे रसूल नी शरीयत नी दावत ने आम करे छे, ई शरीयत नी पोते जानी अने आम नास तक अने खवास तक पहुंचावता था, ई अंबिया नी जिम्मेदारी हती। जारे मारा आका मोहम्मद मुस्तफा सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने अल्लाह पाक के आखरी नबी बनावी ने मोकलो, मारा आका आखरी नबी छे बस जेनो विश्वास होई के सुभान अल्लाह, मारा आका पछी कोई नबी आयो पण नथी अने आवा नोय नथी अने आवी पण नो सके, કેમ કે મારા નબી આખરી નબી છે। સાહેબ એક વ્યક્તિ હતો, તમને તકરીર સાંભળવી છે ને, એ તો કયો સુભાન અલ્લાહ, અલ્લામા અલ્તાફ સાહેબ ઓળમા અમારી વાતની તાયીદ કરશે, ને માશાઅલ્લાહ સમજદાર ઓળમા છે। એક વ્યક્તિ હતો પંજાબનો, ક્યાંનો? પંજાબનો વ્યક્તિ હતો, અને એને અંગ્રેજોએ કીધું કે તું નબુવતનો એલાન કર, તે હતો મૂર્ખ, એલાન કરી દીધું। જ્યારે એને એલાન કર્યું ને સાહેબ, તો એને પૂછવા વાળાએ પૂછ્યું કે તું જો નબી હો તો તારા ઉપર વહી આવે, આયત આવે, ઈસુ આવે છે, તો ઈ આયત અને વહી જેને લઈને આવ્યો ને સાહેબ, ઈ કાગજમાં લખી આવ્યો અને કહેવા માંડ્યો કે મને નથી સમજ પડતી કે આ શું છે, તમે વાંચો। હવે હિન્દુસ્તાનના ગુરદાસપુર અને પંજાબ સુબાનો માણસ એના ઉપર જો વહી આવે, હાલાકી આવે જ નહીં, પણ ઇલ્મ ખાતિર અગર વહી આવે તો હિન્દીમાં આવે અથવા પંજાબીમાં આવે, કેમ કે મારા આકા અરબના હતા તો અરબીમાં વહી આવી। અગલા પેગંબરોની ઉમ્મત જે જબાન જાણતી હતી ને વહી ઈ જબાનમાં આવી ગઈ, પણ આ ગુરદાસપુરનો પંજાબનો રહેવાસી માણસ એના ઉપર જો વહી આવે તો કઈ ભાષામાં આવે, હિન્દીમાં આવે અથવા પંજાબીમાં આવે, પણ હોશિયાર લખીને ઇંગ્લિશમાં આવ્યો, ઇંગ્લિશમાં લખીને આવ્યો અને કીધું કે જો આ મારા ઉપર માઝલ્લા વહી આવે છે, તો એને હોશિયાર માણસોએ કીધું કે ભાઈ જો આ તારા ઉપર આવતી હોય તો તું વાંચીને તો સંભળાવ, એને કીધું કે મને ખબર નથી પડતી આ શું લખેલું છે। એટલે સાહેબ આવા આવા ફિતનાથી ઇસ્લામ ટકરાણો છે, અને આજે પણ ઇસ્લામ એની શાનથી જીવતો છે। તમને ખબર છે એ વ્યક્તિનું નામ શું હતું? એ વ્યક્તિએ હિન્દુસ્તાનના ટુકડા કરવામાં બહુ મોટો કિરદાર અને બહુ મોટો રોલ નિભાવ્યો છે, અને એને દુનિયા મિર્ઝા ગુલામ અહેમદ કાદિયાની કહે છે। ઈ કાદિયાની કોઈ જેવો તેવો માણસ નહોતો સાહેબ, ઈ ભણેલો અને પડેલો વ્યક્તિ, અને એવો સમજદાર અને એવો માહિર અને એવો ચતુર હતો ને કે સારા સારા ઓલમા, સારા સારા મુફતી, સારા સારા જેને ઈ પડવા અને લિખવા વાળા માણસોને ઈ ટક્કર દઈ દેતો હતો, અને એણે એની જિંદગીની અંદર 60 મુનાઝરા કર્યા અને 59 મુનાઝરા જીતી ચૂક્યો હતો, એવા લેવલનો માણસ। અને સાહેબ જ્યારે કોર્ટની અંદર અદાલતની અંદર એની ઉપર મુસલમાનોએ મુકદ્દમો કર્યો અને કીધું કે આ વ્યક્તિનો ઇસ્લામથી કોઈ રિશ્તો નથી, કેમ કે અમારા આકા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના બારામાં કુરાને કીધું, મા કાના મોહમ્મદુન અબારા દિન મિન રિજાલિકુમ વલાકિન રસૂલુલ્લાહ વ ખાતમુન નબિયીન, મોહમ્મદ રસૂલુલ્લાહ આખરી નબી છે, પછી કોઈ નબી ન આવી શકે। જ્યારે અદાલતની અંદર સાહેબ સુન્ની ઓલમાએ એના ખિલાફ કેસ કર્યો ને, એટલો ચતુર ને કે સારા સારા મૌલાનાને એને પહેલે જ ધૂળ ચટાડી દીધી હતી, અને અલ્લામા શફી ઓકાળવીનો જ્યારે વારો આવ્યો અને અલ્લામા શફી ઓકાળવી એને બરાબરની ટક્કર આપતા હતા ને,
तो ई केवा मांडो के मौलाना आ वात ने बहस मा सु रखू छे, चालो आपने बेई छे ने ई लखवानो चालू करी दे, जे स्पीड मा ने सारू लखी सके, जे सुंदर अक्षर मा लखी सके ने ई साचो, अने जे धीमी राइटिंग मा ने धीमू लखे ने खोटू। एम करीने ने आखी बात पलटावी दीधी। अल्लामा तो अल्लामा शफी ओकारवी मौलाना हता એટલે બેસી ગયા, અને ઈ બેસી ગયા એટલે સુન્ની મઝહબ બેસી ગયો, સુન્નિયત બેસી ગઈ એટલે હક બેસી ગયો, ને સાહેબ એવું કોઈ દી ના થઈ શકે, કેમ કે મારા રબનો કુરાન કહે છે વકુલ જાહલ હક વઝહકલ બાતિલ ઇન્ન બાતિલ કાન સહૂત। હક તો હંમેશા ઊંચો રહેવાનો છે, હક તો હંમેશા બુલંદ રહેવાનો છે, પણ જ્યારે સુન્ની સમાજનો આલિમ બેસી ગયો ને તો સુન્ની તરફથી કોઈ જવાબ મુનાઝરો કરી લે પણ આજે શરત ઈ છે કે અદાલત ની ટેબલ ઉપર કલમ તું પણ મૂકી દે, કલમ હું પણ મૂકી દઉં, જેની કલમ ખુદ બ ખુદ ચાલવા માંડે, સાચો ઈ જ હોય છે। સુબાન અલ્લાહ, જેની કલમ ખુદ બ ખુદ ચાલે। સુબાન અલ્લાહ, સાહેબ પછી મિર્ઝા ગુલામ કાદિયાની એ મુઠ્ઠી વાઈદી કે કેમ કે મૌલાના હતા ને ત્યાર સુધી મુકાબલો કરી શકતો હતો, સામે પીર મહેર અલી શાહ ઉભા થઈ ગયા। અલ્લાહના બલીનો મુકાબલો પછી નો થઈ શકે। ઇલ્મે ઝાહિર માટે અલ્લાહ પાકે ઉમ્મતની હિફાઝત માટે ઓલમા આપ્યા, અને ઇસ્લામ ને બાતિલી તોર ઉપર અગર કોઈ સંભાળે છે તો મુઈનુ દીન ચિશ્તી અજમેરી સંભાળે। ઇસ્લામ ને પાછળ થી કોઈ નો સપોર્ટ છે તો અલાઉદ્દીન અલી અહેમદ સાબિર કલિયરી નો સપોર્ટ છે। ઇસ્લામ ને અગર કોઈ પાછળ થી સંભાળે છે ને તો દુનિયા એને શાહે આલમ સરકાર કહે છે, દુનિયા એને દાવલ શાહ પીર કહે છે, દુનિયા એને પીર મહેમૂદ શાહ બુખારી કહે છે, દુનિયા એને કામુન શાહ પીર ના નામે ઓળખે છે। અરે ઝાહિરી મુસલ્લા ને અમારા સિપુર્દ કરી દીધું, અને બાકીની તોર ઉપર તો આજે પણ અલ્લાહના બલીઓ ઇસ્લામની નિગહબાની કરે છે। સાહેબ ઇસ્લામ કોઈ ખતમ થવા માટે આવ્યું નથી, જો એવું વિચાર્યું હોય તો વિચાર બદલી નાખજો। તમને સારો ભાઈ તરીકે મશવરો આપું છું, જો આવું વિચાર્યું હોય કે ઇસ્લામ ખતમ કરી દેશું, નહીં આવું તો તારા બાપ દાદા પહેલા ઘણા વિચારીને વયા ગયા, નો ઈ રિયાનો એમનો ખાનદાન રહ્યું। હે ભાઈ, તાકાત હતી, પૈસો, હજી તો તમે મોથા છો ને અમારા વોટના, ફિરોન ને કઈ જરૂર નહોતી તો પણ ખાનદાન ખોવાઈ ગયું, નમરૂદ ને કોઈ જરૂરત નથી તો એ પેઢીઓ ગાયબ થઈ ગઈ, અરે યઝીદ પાસે તો કેવો ઘમંડ ને કેવી દોલત હતી, આજે છે કોઈ યઝીદ નો સગાવાળો? મિલી જો હમકો વરાસત મે શાન બાકી હૈ, મિલી જો હમકો વરાસત મે શાન બાકી હૈ, વહી ઉરૂજ વહી આન બાન બાકી હૈ, વહી યઝીદ થા જો મિટ ગયા જમાને સે, વહી હુસૈન હૈ જિસકા નિશાન બાકી હૈ, અગર હો અગર હો અગર હો ફિર કોઈ કરબો ભલા તો મત ડરના, મેરે નબી કા ભી ખાનદાન બાકી હૈ, અગર હો ફિર કોઈ કરબો ભલા તો મત ડરના, મેરે નબી કા ભી ખાનદાન બાકી હે। જેટલા આવ્યા તા બધા ગાયબ થઈ ગયા, અને ઈ લોકો ને કહેવા કરતા આપણે એ વિચારીએ, સાહેબ આપણા સમાજ ની ખાતિર આ વાત સમજી લ્યો, ઈ લોકો થી કોઈ ની કઈ થયું નથી, થવાનું નથી, કેમ? કેમ કે મોટા મોટા તાકતવારો થી પાપડ નો તૂટ્યું, તો આ બધા તો હજી ચેલા કહેવાય, હે? જેને દીન દિલે ઇલાહી ના નામે ચાલુ કર્યું છે,
એને એક દરવેશ મુજદ્દીદ અલ્ફસાનીનો પેગામને હાથ રોકવા માટે સાહેબ એમને જેલમાં નાખી દીધો. અને જેલ પણ ક્યાંની? ગવલિયરની જેલ. જેવા તેવા ડાકુ નહી, હા એ ડાકુ પણ એવા ને જેને એવોર્ડ મળે એવા ડાકુ. મોટા મોટા અપરાધીઓના જેલમાં જ્યારે મુજદ્દીદ અલ્ફસાનીને નાખી દીધું ને સાહેબ, અને અકબર ખતમ થઈ ગયો.